बनासकांठा जिलाना धानेरा शहेरमां आवेला मामा बाबजीना मंदिर आगळ आवेला तळावना बांधकाममां मोटू विकासनुं गाबडुं पड्युं छे। जो सत्वरे आ गाबडानुं समारकाम नहीं थाय तो आखा तळावनी साइडो तूटे तेवी स्थिति उभी थाय तेवुं लागी रह्युं छे। हाल धानेरा तालुकाना रस्ता तो तूटी गया छे, पण हवे लोकोनी सुविधा माटे पिकनिक पॉइंटवाळी जग्याओ पण नाश थती होय तेवी हकीकतो सामे आवी रही छे। धानेरा शहेरीजनों माटे पर्यटन स्थळ होय तो ते मामा बाबजीनुं मंदिर छे। બાળકો માટે રમવા માટેની કોઈ જગ્યા હોય તો તે મામા બાપજીનું મંદિર છે। દશામાં હોય કે કાનુડો કે પછી ગણપતિ વિસર્જન, એના માટે પણ જો કોઈ પવિત્ર મનાતું તળાવ હોય તો તે છે મામા બાપજીનું મંદિર। અને તેના આગળ આવેલું તળાવ આ જગ્યાના વિકાસ માટે ધાનેરા નગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચ કર્યા છે, પરંતુ કેટલીક વલાપરવાહીના કારણે આટલા મોટા બજેટવાળા કામો પણ જમીનદોસ્ત થઈ જતા હોય છે। चार दिवस पहला आवेला वरसादना कारणे आ तळावना एक भागनी साइड धोवाई जता मोटू गाबडू पड्यू छे। तळाव ऊंडाईमां छे अने हाल वरसादी पाणी भराई जता आ गाबडू कोई अकस्मात सर्जे तेवी भीति पण जणाई रही छे। तो सत्वरे आ तळावनी साइडनुं रिपेरिंग काम नहीं करवामां आवे तो वरसादी पाणीथी वधु नुकसान थाय तेम छे। आपणे एक मामा बापजीनुं मंदिर छे त्यां कने एक तळाव आवेलो छे सुंदर, एना अंदर एक અતિશય વરસાદ હોવાથી ગાબડું મોટું પડેલું છે, એને હિસાબે આ ગાબડું પડેલું છે એના હિસાબે જો રિપેરિંગ ન થઈ શકે તો આખા કોરે મોરેથી તળાવ સંભાવના છે કે બુરી જવાના, એને હિસાબે છોકરું આવે કે બીજું આવે કે વરસાદને હિસાબે જ્યાદા વરસાદને હિસાબે આ તળાવનું ભેર ખાતર હે, એને લીધે નગરપાલિકાને કહેવામાં આવે કે ભાઈ આર્યો તરતકાલી ન કરી શકે એને હિસાબે આ તરતકાલિક કરવું જોઈએ, કોઈ બી મનક છું પશુ છું એના હાનિકારક છે। મામા બાપજીના મંદિર આગળ આવેલા તળાવની સાઈડો ઉપર પથ્થર ફિચિંગ કરી સાઈડો બાંધવામાં આવી હતી, પરંતુ રસ્તા ઉપરથી વહી જતા પાણીને તળાવમાં નાખવા માટે કોઈ નાળું કે અન્ય વ્યવસ્થા ન કરતા પાણી પોતાનો રસ્તો કરી રહ્યું છે, જેથી કરોડોના ખર્ચે બનેલા તળાવનું બાંધકામને નુકસાન થઈ રહ્યું છે। ધાનેરા નગરપાલિકાના નિષ્ણાત એન્જિનિયર પોતાની ડિગ્રીનો સદુપયોગ કરી બરબાદ થતા તળાવને અટકાવી પાણીના વહેણના બાબતે કામ કરે તો જ આ તળાવના બાંધકામને બચાવી શકાય તેમ છે। ધાનેરા નગરની અંદર આપણે આજે મામાજી મંદિર આવેલું છે તે મંદિરની પાસેનું જે તળાવ છે તે તળાવને ગાબડું પડેલ છે, તે ગાબડું હાનિકારક છે અને પવિત્ર તળાવ છે, તેમાં ગણપતિ વિસર્જન થાય છે, કાનુડો બધું નાખવામાં આવે છે, તો તે પણ અપવિત્ર થાય અને કોઈ છોકરું છે ગાય છે બીજે પણ અંદર જાય એના કરતાં તાત્કાલિક રિપેરિંગ કરવા વિનંતી છે। શું નામ તમારું? જયંતિભાઈ। સરસ।